તો થરાદમાં આજે બાર એસોસિએશન ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો વિરોધ નોંધાવ્યો છે અને સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને પરત ખેંચવાની માંગ કરી છે. થરાદમાં બાર એસોસિએશન કેમ છે, સરકારના નિર્ણયથી ખપા તે જુઓ. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા તલાટીઓને 22 પ્રકારના નોટરી અને સોગંદનામા કરવાની આપેલી સત્તાને લઈ આજે થરાદમાં બાર એસોસિએશને તેનો વિરોધ નોંધાવ્યો છે. થરાદ બાર એસોસિએશને તલાટીઓની શૈક્ષણિક લાયકાત પર પણ સવાલો ઉઠાવ્યા છે અને જણાવ્યું છે કે નોટરી એક મહત્ત્વની જવાબદારી છે અને આટલી મહત્ત્વની જવાબદારી માટે માત્ર 12 પાસ વ્યક્તિને સોંપવી તે પણ યોગ્ય કહેવાય નહીં. તેવું થરાદ બાર એસોસિએશન દ્વારા લેખિતમાં આવેદનપત્ર આપીને થરાદના પ્રાંત અધિકારી સમક્ષ સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. આજરોજ અમારા થરાદ બારમાં ઠરાવ પસાર કરવામાં આવેલ છે કે જે સરકારશ્રીએ 22 નોટરીઓ જે તલાટી કે મંત્રીઓને આપવાનો નિર્ણય કરેલ છે એ ખોટો છે અને એને અમે વખોડી કાઢીએ છીએ. ને જેથી અમારું બાર સમસ્ત ભેગું થઈ અને નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર હાલ છે, તેથી આ પરિપત્ર જે સરકારે કર્યો છે એ રદ થવો જોઈએ. સરકારે જે આ નિર્ણય લીધો છે એ કાયદાની પ્રક્રિયાને પ્રોસેસ અને કાયદા વિરુદ્ધનો છે, કારણ કે જે આ એક્ટ છે એ સેન્ટ્રલ એક્ટ છે. સેન્ટ્રલ એક્ટ 1969 સેક્શન 3 નીચે જે પ્રોવિઝન છે એ નીચે જે તલાટીઓ છે એમને ક્વોલિફિકેશન ફક્ત 12 હોય છે અને એમને ઓથો આપવાના કોઈ અધિકાર હોતા નથી. જ્યારે એમને આવા પાવર આપવામાં આવે તો કાયદાની ઘણી પ્રક્રિયાઓમાં પ્રશ્નો ઉપસ્થિત થાય, લીગાલિટીના પ્રશ્નો ઊભા થાય, લિટિગેશન વધે. એટલે આવો નિર્ણય જે ગવર્મેન્ટે લીધો છે એને અમારું બાર વખોડી કાઢે છે અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને સર્વાનુમતે એનો બધો અમારું બાર વિરોધ કરે છે અને વિરોધ નોંધાવે છે. તો આવો આ પરિપત્ર જે ગવર્મેન્ટે જે નિર્ણય લીધો છે એને રદ થવો જોઈએ અને રદ કરવો જોઈએ.